હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, લક્ષ ચેપ્ટરની અંદર વિભાગ ઈ આપણે ચાલતો હતો, જેમાં પ્રશ્ન નંબર 3 આપણે પહોંચ્યા હતા, અને 3ની અંદર આજે આપણે દાખલા નંબર 5 સોલ્વ કરવાનો છે, જેમાં લિમિટ h ટેન્સ ટુ 0 f(x) + h ઓછા fx / h, જ્યાં fx બરાબર x નો ઘન તમને આપેલો છે, એ દાખલો આપણે સોલ્વ કરીએ. તો અહીંયા આગળ તમને જે આપ્યું છે એ હું પહેલાં લખી દઉં છું. પહેલાં તો fx આપેલું છે, તો એ આ fx ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? x નો ઘન, બરાબર. ચલો, fx ની કિંમત તો છે જ તમારી પાસે. હવે શું કરવાનું છે? fx + h, એટલે કે જ્યાં આગળ x છે ત્યાં આગળ પ્લસ h કરવાનો છે. તો જુઓ, આ x છે ત્યાં આગળ પ્લસ h કર્યું, તો આ બાજુ પણ એ જ વસ્તુ જ, આ x છે એની જગ્યાએ શું કરવાનું? પ્લસ h, અને ઉપર તો એમનું એમ જ, ઉપર કોઈ ચેન્જીસ કરવાનું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ a પ્લસ bના ઘનના અવયવ થશે, બરાબર, જે આપણે અવયવ પાડવાના લેક્ચરમાં શીખ્યા હતા. તો અવયવ આવડશે તો આ વસ્તુ તરત તમે સોલ્વ કરી શકશો. તો જુઓ, હું અહીંયા આગળ સોલ્વ કરું છું. સૌથી પહેલાં ઘન, બ્રેકેટની બહાર ઘન હોય એટલે તમે જાણો છો શું કરવાનું, તો કે પહેલા પદનો ઘન એક્સ ઘન, છેલ્લા પદનો ઘન એચ ઘન, આ વસ્તુ લખી જ દેવાની. પછી વચ્ચે પ્લસ છે તો 3 વખત પ્લસ 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 અને પ્લસ. હવે ટ્રાયંગલ મલ્ટીપ્લાય તમારે કરવાનો છે, પણ કેવી રીતે? વારા પરથી સ્ક્વેર કરીને, પહેલાં એક્સનો સ્ક્વેર કરવાનો, પછી એચનો સ્ક્વેર. ચલો, તો 3x² અને અહીંયા આગળ આપેલું છે એચ, એટલે કે 3x² h. ચલો, એક્સનો સ્ક્વેર થઈ ગયો, હવે એચનો સ્ક્વેર, 3x અને એચનો સ્ક્વેર, એટલે કે 3xh² આ રીતે એના અવયવો પડે. અવયવો પડી ગયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે હા. હવે આ બંને કિંમત તમને મળી ગઈ, fx અને fx + h, તો આ બંનેની કિંમતનો જે જવાબ આવ્યો એ તમારે આની અંદર મૂકી દેવાનો છે. તો તમે જોતા જજો, હું અહીંયા આગળ કિંમત લખું છું. લિમિટ h ટેન્સ ટુ 0, સૌથી પહેલાં આ જુઓ, fx + h, એનો જે આ જવાબ આવ્યો એ આખે આખો પહેલાં લખી દેવાનો, જેમ કે એક્સનો ઘન વત્તા 3x² h વત્તા 3xh² વત્તા એચનો ઘન. પછી શું છે? આ માઇનસ, તો આ માઇનસ. પછી શું છે? fx, તો fx એટલે શું કિંમત છે એની? એક્સનો ઘન, તો એ આ એક્સનો ઘન. પછી ભાગ્યા, ભાગાકારમાં શું છે? h, તો એ આ h. ચલો, હવે આગળ લિમિટ h ટેન્સ ટુ 0, હવે કંઈ કેન્સલ થતું હોય તો કેન્સલ કરો, એક્સનો ઘન કેન્સલ, હવે બીજી કોઈ જ વસ્તુ કેન્સલ થતી નથી. કોઈ જ વસ્તુ કેન્સલ થતી ના હોય તો કશો વાંધો નહીં ત્યારે. ચલો, કોઈ વસ્તુ કોમન આવે છે અહીંયા આગળ, ચેક કરી લો. h, જુઓ, ત્રણેયમાં h છે, ત્રણેયમાં અહીંયા આગળ x છે નહીં, પણ h તો ત્રણેય પાસે છે, તો આપણે એક h કોમન કાઢી લઈએ, એ આ h. ચલો, તો અહીંયા આગળ શું વધશે? હવે 3x² અને એચ તો છે નહીં, કારણ કે 12 આવી ગયો છે. પછી પ્લસ, અહીંયા શું વધ્યું? 3x, એચનો સ્ક્વેર હતો, 1h 12 આવી ગયો, એટલે હજુ 1h વધે. પછી પ્લસ, એચનો ઘન હતો 1x 12 આવી ગયો, એટલે હજુ પણ 2x વધે. ભાગ્યા એચ, તો એમના એમ, હવે આ એચ કેન્સલ, તો શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? જે વધ્યું એ એમને એમ જ આપણે લખી દેવાનું છે, બરાબર. આ લિમિટ h ટેન્સ ટુ 0, આ 3x² વત્તા 3xh ઓછા નહીં પણ વત્તા એચનો સ્ક્વેર. તો હવે જોતા જાઓ, એચની કિંમત તમને આપેલી જ છે, 0 લખવાની છે એચની કિંમત, બરાબર. એક્સની કિંમત નથી, અહીંયા આગળ એચની કિંમત છે, તો જ્યાં એચ છે ત્યાં આગળ આપણે 0 લખી દઈએ અને લિમિટને કાઢી નાખવાની. તો 3x² વત્તા 3x, એચની કિંમત કેટલી? 0 પ્લસ 0નો સ્ક્વેર. તો હવે 3x² વત્તા,
आप बनने साथे गुणाकार करिए तो जवाब शू आ जीरो, जीरो नो स्क्वेर के जीरो, तो फाइनल आंसर विद्यार्थी मित्रों के मल्से तो त्रण एक्स नो स्क्वेर आ दाखलो थई गयो तमारो पूरो। आवी ज रीते दरेक दाखलाओ आपणे सोल्व करवाना छे, बराबर। तो मळीए त्यारे नेक्स्ट लेक्चरमां।